નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે મેથેમેટિક્સનું મિત્રો પેપર લેવાનું છે એટલે કે ગણિતનું પેપર તેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ રહેશે નવ પછી છે ક્વેશ્ચન બેન્ક ચાર છે માર્ક છે પચીસ એટલે પચીસ ગુણનું પેપર રહેવાનું છે તો સંપૂર્ણ પેપર સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાનું છું જે બધા જે આપણે વિકલ્પો છે આપણે જોઈએ તો ખાલી જગ્યા છે ખરા ખોટા બધું જ મિત્રો આપણે આ સોલ્યુશન જોવાના છે આ વિડીયોમાં તો મિત્રો આપણે શરૂ કરી દઈએ તો આપણે જોઈએ તો વિભાગ એ છે તો નીચે આપેલા એક બે ત્રણમાંથી કોઈ પણ બે પ્રશ્નોની પસંદગી કરો પ્રત્યેકનો એક ગુણ તો પહેલું છે તેમાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું રહેશે તો સારી રીતે આપણે કરી લઈએ મિત્રો તો આમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન નેવું અંશના ખૂણાને લઘુકોણ કહે છે તો એ મિત્રો બિલકુલ વિધાન ખોટું છે કેવું છે ખોટું છે તો નેવું અંશના ખૂણાને આપણે શું કહેવાય છે કાટકોણ કહેવાય છે કાટકોણ કહેવાય છે શું કહેવાય છે કાટકોણ કહેવાય છે તો પહેલાંનો આપણો આન્સર રહેશે ખોટું રહેશે પછી બીજા નંબરનું એક જ રેખા પર આવેલા ન હોય તેવા બિંદુઓને અસમરેક બિંદુ કહે છે તો આ વિધાન બિલકુલ સાચું છે એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેક બિંદુ તરીકે ઓળખવામાં આવે છે પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે જોઈ લઈએ તો ત્રીજા નંબરનો છે વિપરીત કોણનું માપ એકસો એંશી અંશ થી ત્રણસો સાહીઠની ની વચ્ચે હોય છે તો આ વિધાન બિલકુલ સાચું છે આ વિધાન કેવું છે બિલકુલ સાચું છે પછી આગળનો ક્વેશ્ચન છે મિત્રો તો આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો જો બે ખૂણાઓનું માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય આપણે જોઈએ તો અંશ થાય તો ખૂણાઓને પૂરો કોણ કહેવાય છે તો એ કેવું છે વિધાન આ વિધાન પણ બિલકુલ સાચું છે પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન છે જો બે આસન કોણોનો સરવાળો એકસો એંશી અંશ છે તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓની રેખા બનતી નથી તો આ વિધાન ખોટું છે તો પહેલું વિધાન છે એ મિત્રો સાચું રહેશે પહેલું ખોટું રહેશે બીજું ત્રીજું સોથું એ સાચા રહેશે અને લાસ્ટમાં છે એ પણ ખોટું રહેશે તો બે વિધાન ખોટા છે અને બે વિધાન સાચા રહેશે તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો આગળનો ક્વેશ્ચન છે તો આપણે જોઈએ તો એમાં ખાલી જગ્યાઓ પૂરો છે તેમાં પહેલો ક્વેશ્ચન છે જો બે રેખાઓ પરસ્પર છેદે તો ખાલી જગ્યા ખૂણા સમાન થાય તો આપણે જોઈએ તો આમાં આપણો આન્સર રહે અભિકોણોના છે અભિકોણોના કે ના બે રેખાઓ પરસ્પર છેદે તો એ અભિકોણો આન્સર રહેશે અભિકોણ આન્સર રહેશે તો આવી રીતે હોય છે બે ખૂણા છેદ થાય તો અભિગોણ બનતો હોય છે શું આન્સર છે આમાં અભિકોણ આન્સર રહેશે પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન સરળ કોણનું માપ કેટલું હોય છે તો સરળ કોણનું માપ કેટલું હોય છે તેમાં આપણો આન્સર છે એકસો એસી અંશ હોય છે કેટલું હોય છે એકસો અંશ હોય છે સરળ કોણ આવી રીતે હોય છે તો શું આમાં આન્સર અભિકોણ આમાં જવાબ આવશે સરળ કોણ ત્રીજા નંબરનું નેવું અંશથી વધુ અને એકસો એંશી અંશથી ઓછું માપવાળા ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે તો એને કહેવાય છે ગુરુકોણ શું કહેવાય છે જો બે રેખાઓ પરસ્પર છેદે તો ખાલી જગ્યા ખૂણા સમાન હોય છે અભિકોણ સરળ કોણનું માપ સરળ આપણે જોઈએ તો સરળ કોણનું માપ સરળ કોણ કેટલું હોય છે સોરી મિત્રો અહીંયા એકસો એંશી લખવાનું તો અહીંયા એકસો એંશી અંશ આવશે આ કોણ તમે કરી નાખજો પછી છે પછી છે જો બે ખૂણાઓના પરસ્પર છે તે તો બનતા અભિકોણ તો આપણે જોઈએ તેને શું કહેવામાં આવે છે એ અભિકોણ કેવા હોય છે તો સમાન હોય છે કેવો હોય છે સમાન હોય છે તો આવી રીતે આન્સર દેવાના રહેશે હવે તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો પહેલું છે ખૂણો એક્સ અને વાય રેખિક જોડના ખૂણા છે તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે તો ખૂણો એક્સ અને વાય રેખિક જોડના ખૂણા છે તો એક્સ પ્લસ વાય કેટલા થશે તેનો આપણો જવાબ આવશે એકસો એશી કેટલા આવશે એકસો એકસો એસી જવાબ આવશે એ જવાબ આવશે એકસો એશી અંશ તો એનો આપણો જવાબ રહેશે એકસો એસી અંશ પછી છે પૂરક પૂરકકોણોના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો પૂરકકોણના માપનો સરવાળો કેટલો હોય છે તો કોણના માપનો સરવાળો આવશે સી જવાબ રહેશે શું એકસો એસી અંશ રહેશે સી જવાબ આવશે કેટલો રહેશે એકસો એસી અંશ જોબ રહેશે તો જવાબ આવશે એકસો એસી અંશ અને આમાં આપણો આવશે આવશે પણ તો તો બંનેમાં સેમ ટીક કરી લેવાનું રહેશે એકસો એસી અંશ અને આમાં પણ એકસો એસી પછી આગળનો ક્વેશ્ચન જોઈ લે હવે લઘુકોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો લઘુકોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યા વચ્ચે હોય છે તેમાં આપણો આન્સર હશે ઝીરોથી 90 ની વચ્ચે કે નહીં જીરોથી 90 ની વચ્ચે હોય છે ક્યાંથી જીરો અંશથી નેવું અંશ સુધી હોય છે તો આન્સર છે અંશ અંશથી નેવું અંશ સુધી હોય છે પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન છે ગુરુકોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યા વચ્ચે વચ્ચે હોય છે તો 90 થી એકસો વચ્ચે હોય છે કેટલું 90 થી એકસો અંશ વચ્ચે હોય છે નાનું આપણે જોઈએ તો થી નેવું વચ્ચે લઘુ પણ હોય છે અને આનું ગુરુકોણનું માપ નેવું અંશથી એકસો એસી અંશ હોય છે પછી આ વિભાગ બી છે આ આકૃતિઓમાં રેખાઓ એક્સ વાય અને એમ બિંદુ ઝીરો પર છેદે છે જો ખૂણો પીઓ વાય બરાબર નેવું અંશ અને એ બી એ અને એ જેમ બી બરાબર બે જેમ ત્રણ હોય તો સી શોધો તો આવી રીતે આન્સર રહેશે આન્સર તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો હું પાર્ટ ટુ કરાવી એમાં આન્સર મિત્રોના બધાના લઈને આવીશ તો પહેલાં આપણે ખાલી જગ્યાને પૂરું કરી લઈએ પછી આના આન્સર જોઈ લઈએ તો આપણે વિભાગ એ છે બીજા બી વિભાગ છે આપણે કહી શકીએ તો નીચે આપેલ ક ખી કોઈ પણ ત્રણ પ્રશ્નના જવાબ લખો તો આપણે જોઈએ તો ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણા આપણે જોઈએ તો સમાન હોય છે તો એ સાચું છે પછી સમાન ત્રીજા ધરાવતા બે વર્તુળો એકરૂપ થતા નથી તો સમાન ત્રીજા ધરાવતા બે વર્તુળ એકરૂપ થતા નથી તો એ ખોટું છે એકરૂપ થાય છે કોઈ સમ બાજુ ત્રિકોણના દરેક ખૂણાનું સાહીઠ અંશ હોય છે તો આ વિધાન સાચું છે ત્રિકોણની કોઈપણ બે બાજુ સમાન હોય તો તે ત્રિકોણ સમજુ ત્રિકોણ કહેવાય છે તો આ વિધાન ખોટું છે અસમાન ખૂણાઓવાળા બે ત્રિકોણ એકરૂપ હોય છે તો આ વિધાન પણ ખોટું છે ત્રિકોણની સમાન બાજુ સામેના ખૂણાઓના સમાન હોય છે તે સાચું ત્રણ વિધાન ખોટા ત્રણ વિધાન સાચા છે પછી છે ખાલી જગ્યાઓ પૂરો તો ખાલી જગ્યાઓ પૂરો સેમાં તો પહેલું છે એક વર્તુળની ત્રીજા પાંચ સેમી છે અને બીજા વર્તુળની ત્રીજા પાંચ સેમી છે તો તે વર્તુળ ખાલી જગ્યા કહેવાય છે તો એ આપણે જોઈએ તો એ વર્તુળ કેવો કહેવાય છે એ વર્તુળ એકરૂપ કહેવાય છે કેવો એકરૂપ વર્તુળ કહેવાય છે પછી એક ત્રિકોણના બે ખૂણા અને એક આપણે જોઈએ તો તેના અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુની બરાબર હોય તો તે નિયમિત છે તેને શું કહેવાય છે તો એને આપણે જોઈએ તો કેવો માપ કહેવાય છે તમારે જણાવવાનું રહેશે તેમાં આપણો આન્સર રહેશે નિયમને એકરૂપ છે તો કયો નિયમ આવશે તો એમાં આપણો નિયમ રહેશે ખૂ બા ખૂ ખૂ બા ખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો પછી છે બે આકૃતિનો આકાર અને માપ સમાન હોય તે આકૃતિને કહે છે તો એને એકરૂપ કહે છે પછી ચોથું છે એક ત્રિકોણની બધી બાજુઓના માપ સાત સેમી હોય તો તે દરેક ખૂણાના માપ કેટલા હોય છે સાઠ અંશ હોય છે તો આવી રીતે આન્સર રહેશે સાહિત્ય મિત્રો તમારે કરી લેવાનું રહેશે આગળના ક્વેશ્ચન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલું છે કોઈ પણ કોઈ બે ખાલી જગ્યા ત્રિકોણની બધી બાજુઓ અને ખૂણાનું માપ સમાન હોય છે તો એને આપણો આવશે એકરૂપ શું જવાબ આવશે ડી એકરૂપ પછી બીજા નંબરનું છે બે ત્રિકોણની આપણે જોઈ તો બે ત્રિકોણની બાજુના માપ સમાન હોય તો ત્રિકોણને કહે છે તો એને એકરૂપ ત્રિકોણ કહે છે તો સારી રીતે આન્સર દેવાનો રહેશે પછી છે આગળના ક્વેશ્ચન આવી રીતે બે એક ત્રિકોણ હોય છે આવી રીતે બે સમાન હોય છે તો એકરૂપ ત્રિકોણ કહેવાય છે કેવા એકરૂપ પછી છે ત્રીજા નંબરનું જો એક ત્રિકોણને બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાને સંગત બાજુ બરાબર હોય તો તે બંને ત્રિકોણ ખાલી જગ્યા નિયમને એકરૂપ છે તેમાં આવશે ખૂ 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 બા ખૂ તેમાં છે ખુ ખૂ બા એટલે ખૂણો ખૂણો અને બાજુ પછી છે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણાની બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બરાબર હોય તો બંને ત્રિકોણ ખાલી જગ્યા નિયમને અનુરૂપ છે તેમાં આપણો જવાબ શું હશે બા ખૂ બા શું હશે જવાબ બા ખૂ બા બાજુ ખૂણો બાજુ પછી છે પાંચમા નંબરનું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી એકરૂપ ત્રિકોણ છે તો તેને સંકેતમાં ખાલી જગ્યાએ લખાય છે તેમાં આપણો જવાબ આવશે ડી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર આન્સર રહેશે તો આવી રીતે આ કરી લેવાનું રહેશે પછી આપણે આગળ જઈએ વિભાગ બી છે તો આ ક્વેશ્ચનના આપણા આન્સર મિત્રો પાર્ટ ટુ બનાવશું તો એમાં આપી દઈશું મિત્રો સાહિત્ય ગણતરી કરવી પડે તો લાંબો વિડીયો બની જશે તો બધા સાબિત કરવાના છે એ પણ આપણે કરાવી આપીશું તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે તો મિત્રો અહીંયા વિડીયોનો હવે એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત